નમસ્તે બાળ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? શ્રી તક્ષશિલા શિક્ષણ સંકુલ દ્વારા આયોજિત ઓનલાઈન એજ્યુકેશન શ્રેણીમાં આપ સર્વ વિદ્યાર્થી મિત્રો તેમજ વાલી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. આજનો અભ્યાસ ધોરણ 3 વિષય કલ્શોર. ગયા પીરિયડમાં આપણે ગુજરાતીમાં એટલે કે કલ્શોર વિષયમાં પાઠ 4 ભાગ 1 ની પાછળ એટલે કે ચિત્રમાં તમને સસલાનું મોં બતાવ્યું છે. સસલાની પાછળ કૂતરાનું ચિત્ર છે એટલે કૂતરું, બરાબર? સસલાની પાછળ કૂતરો. તો એ પાઠનો આપણે ભાગ 1 જોઈ ગયા. આજે આપણે એનો આગળનો ભાગ એટલે કે ભાગ 2 એની વાર્તાની સમજૂતી આપણે જોઈશું, બરાબર? કૂતરો અને સસલું એનો ભાગ 2, એમાં જે ચિત્રો આપેલા છે અને એની વાર્તા આપી છે એટલે કે ચિત્ર વાર્તા આપણે જોઈશું. તો ચાલો બાળમિત્રો, કૂતરો અને સસલામાં એમાં પહેલા નંબરના ચિત્રમાં આપણે જોઈએ એ વાર્તામાં શું કહેવા માગે છે. તો ચિત્ર 1 તમને અહીંયા આગળ દેખાય છે, બરાબર? ચિત્ર 1 દેખાય છે ને, શેનું છે? એક શિકારી છે, એના હાથમાં બંદૂક છે, બરાબર? શિકાર કરવા માટે તે આવ્યો છે. તો એ શિકારીનું નામ શું છે? હન્ટરિક શિકારી. શું છે? હન્ટરિક શિકારી, બરાબર? હન્ટરિક શિકારી જંગલમાં શિકાર કરવા માટે ગયો. ચિત્રમાં તમને હન્ટરિક શિકારી દેખાય છે અને શિકાર કરવા માટે તે જંગલમાં જાય છે, બરાબર? એવું ચિત્ર એમાં બતાવ્યું છે. જંગલ છે, દેખાય છે ને વૃક્ષો ને બધું, એમાં શિકારી શિકાર કરવા, પ્રાણીઓનો શિકાર કરવા માટે ગયો. ત્યાર પછી બીજા નંબરના ચિત્રમાં જુઓ શું લખ્યું છે કે બપોરના તાપમાં તે ઝાડ નીચે બેઠા બેઠા આરામ કરતો હતો. સવારનો ગયો હશે, બપોર થઈ ગયું, કોઈ પણ કોઈ શિકારી શિકાર મળ્યો નહીં અને તે થાકી ગયો હતો અને તાપ પણ વધારે હતો એટલે તે વૃક્ષોના ઝાડ છાયા નીચે આરામ કરવા માટે બેઠો. ત્યાર પછીનું ચિત્ર આપણે જોઈએ ત્રીજા નંબરનું, બરાબર? તો જુઓ ત્રીજા નંબરના ચિત્રમાં શું રહે, શું દર્શાવ્યું છે? હા, એક કૂતરું દેખાય છે, બરાબર? અહીંયા આગળ ત્રીજા અને ચોથા ચિત્રમાં જુઓ, ત્રીજા ચિત્રમાં એક કૂતરું છે, એનું નામ શું છે? એક્સપ્રેસ ડોગી. એક્સપ્રેસ એટલે ઝડપથી, ખૂબ જ ફાસ્ટ દોડે તેવું, અને ડોગી એટલે કૂતરો, બરાબર? તો એ કૂતરાનું નામ શું છે? એક્સપ્રેસ ડોગી. થોડેક દૂર એક્સપ્રેસ ડોગી ઊભો રહ્યો, એને જોયું શિકારીએ કે જંગલમાં એક જંગલી કૂતરા પણ હોય છે, ખબર છે તમને? આપણે અહીંયા આગળ કૂતરા હોય એના કરતાં એ કૂતરા કેવા હોય જંગલમાં રહેતા? થોડાક મોટા હોય, ઊંચા હોય. તો આ શિકારી એ કૂતરાને દૂર ઊભેલો જોયો, એનું નામ છે એક્સપ્રેસ ડોગી. અને ચોથા ચિત્રમાં એક સસલું દેખાય છે, તો એટલામાં ફાસ્ટ સસલું ત્યાંથી દોડતું દોડતું નીકળ્યું. ચોથા ચિત્રમાં શું કહે છે આપણને? એક સસલું. તો સસલાનું નામ શું છે? ફાસ્ટ સસલું, બરાબર? કૂતરાનું નામ એક્સપ્રેસ ડોગી છે, જ્યારે સસલાનું નામ શું છે? હા, આ રહ્યું કૂતરાનું નામ એક્સપ્રેસ ડોગી અને સસલાનું નામ ફાસ્ટ સસલું, બરાબર? તો એટલામાં જ્યાં કૂતરું ઊભું હતું, એક્સપ્રેસ ડોગી ઊભો હતો, ત્યાં આગળ ફાસ્ટું સસલું દોડતું દોડતું નીકળ્યું. એ સસલાને નહોતી ખબર કે ત્યાં આગળ એક શિકારી અને એક જંગલી કૂતરો પણ ઊભો છે. જુઓ પાંચમા ચિત્રમાં હવે આપણે જોઈએ, એક્સપ્રેસ ડોગીના મોંમાં પાણી આવ્યું. કેમ પાણી આવ્યું એક્સપ્રેસ ડોગીના મોંમાં? હા, સરસ તાજુમાં જુઓ, એક સસલું એને જોયું નાજુક એવું, એટલે કે છે સરસ એવો શિકાર
મળી ગયો છે, જો મારા હાથમાં આવી જાય તો મને ખાવાની મજા પડે. એટલે એક્સપ્રેસ ડોગીના મોઢામાં પાણી આવી ગયું. તે ફાસ્ટુ સસલાની પાછળ દોડ્યો, બરાબર, સસલાને પકડવા માટે દોડ્યો. એનો શિકાર કરવો હતો એટલે એક્સપ્રેસ ડોગીએ તેનો પીછો કર્યો. છઠ્ઠા નંબરનું ચિત્ર જુઓ બાળમિત્રો, બરાબર. એમાં જુઓ, સસલું તો કૂતરું પાછળ દોડ્યું આ પાંચમા નંબરના ચિત્રમાં, એને જોયું. અને જ્યારે એક્સપ્રેસ ડોગી ફાસ્ટુ સસલાની પાછળ દોડતું હતું એટલે સસલું પણ આગળ ને આગળ ખૂબ ઝડપથી દોડવા લાગ્યું, બરાબર. તો છઠ્ઠા ચિત્રમાં પણ તમને દેખાય છે કે આ સસલું જંગલની અંદર છે, જંગલની બહાર જવાનો પ્રયત્ન કરી રહ્યો છે. તો આપણે વાંચીએ. ફાસ્ટ સસલું સુપર ફાસ્ટ સ્પીડમાં દોડતું હતું. અહીંયા આગળ પેલી તમે ટ્રેનોના નામ સાંભળ્યા હશે, એક્સપ્રેસ ટ્રેન, લોકલ ટ્રેન, બરાબર. સુપર ફાસ્ટ એટલે સુપર ફાસ્ટ ટ્રેન કેવી હોય ખબર છે, એ અમુક સ્ટેશને ઊભી રહે અને એ પણ થોડાક સમય માટે ફટાફટ ચાલી જાય. અને એક્સપ્રેસ ટ્રેન પણ ફાસ્ટ જ હોય, બરાબર, પણ સુપર ફાસ્ટ કરતાં થોડુંક ધીમું હોય. એટલે ફાસ્ટું સસલું પણ સુપર ફાસ્ટ સ્પીડમાં દોડતું હતું. પેલું એક્સપ્રેસ ડોગી એટલે એ ઝડપથી દોડતું હતું, સસલું તો એનાથી પણ ઝડપથી દોડતું હતું, પરંતુ એક્સપ્રેસ ડોગીએ તેનો પીછો કર્યો. એ સસલું જેટલું દોડતું હતું એની પાછળ ને પાછળ એક્સપ્રેસ ડોગી દોડવા લાગ્યું, પણ પકડી ન શક્યો. ફાસ્ટ સસલું તો જંગલની બહાર નીકળી ગયું, બરાબર, એનાથી થોડું દૂર જતું રહ્યું. જંગલની ઝાડીઓમાં, ઝાડદળ હોય એની ઝાડીમાં તે સંતાઈ ગયું. જો અહીંયા આગળ ચિત્રમાં ઝીણી ઝીણી ઝાડીઓ છે, વૃક્ષોની, બરાબર, વેલાઓની, એવી ઝાડીમાં તે છુપાઈ ગયું ને જંગલની બહાર નીકળી ગયું. એક્સપ્રેસ ડોગી તેનો પીછો કરતો હતો પણ તેને પકડી શક્યું નહીં અને આખરે એ સસલું બહાર નીકળી જવાથી બચી ગયું, જંગલની બહાર નીકળી ગયું અને એક્સપ્રેસ ડોગીથી બચી ગયું. જુઓ સાતમા નંબરનું ચિત્ર. એક્સપ્રેસ ડોગી તો ખૂબ જ ઝડપથી દોડ્યો, પેલા સસલાનો પીછો કરતો હતો એટલે દોડી દોડીને થાકી ગયો હતો. એટલે થાકીને તે એક્સપ્રેસ ડોગી ચાલતો ચાલતો પાછો ફર્યો. સસલાની પાછળ દોડવાથી તે થાકી ગયો, એ જંગલની બહાર નીકળી ગયો, કંઈક ઝાડીમાં સંતાઈ ગયો હશે એટલે એને દેખાયો નહીં સસલું, અને તે પાછો આવી ગયો. દોડી દોડીને થાક્યો હતો એટલે પાછા ફરતી વખતે તે ધીમે ધીમે ચાલતો ચાલતો આવતો હતો. એવામાં પેલો હન્ટ્રિક શિકારી જે ઝાડની નીચે આરામ કરવા બેઠો હતો ને તાપથી, તો એ હન્ટ્રિક શિકારીએ જોયું તો એક્સપ્રેસ ડોગી ખાલી હાથે ધીમે ધીમે આવતો હતો. શિકાર મળ્યો નહીં અને ખૂબ જ ઝડપથી દોડ્યો હતો તેથી તે ખૂબ જ થાકી ગયું હતું, એટલે એનું મોં પણ પડી ગયું હતું અને ધીમે ધીમે પણ તે ચાલતું હતું. અને આ કોણે જોયું? હન્ટ્રિક શિકારીએ, જે બેઠો હતો ને આરામ કરવા માટે. તો આઠમા નંબરના ચિત્રમાં આપણને હન્ટ્રિક શિકારીએ શું જોયું? તો એક્સપ્રેસ ડોગીને ખાલી હાથે ધીમે ધીમે આવતો જોયો. ચાલો એના પછીનું આપણે જોઈએ કે વાર્તામાં શું બન્યું. તો નવમા નંબરના ચિત્રમાં હન્ટ્રિક શિકારીએ હસતા હસતા કહ્યું, કેમ એક્સપ્રેસ ડોગી, આટલું સરખું, આટલું નાનું સરખું સસલું તમે પકડી ન શક્યા? પેલા એ તો ખાલી હાથે જોયું, એને એ વખતે જોયું હતું કે આ એક્સપ્રેસ ડોગી સસલાનો શિકાર કરવા માટે એની પાછળ પાછળ દોડી રહ્યું હતું, એનો પીછો કરી રહ્યું હતું, અને આખરે તે થાકીને ખાલી હાથે પાછો આવ્યો. એટલે પેલા હન્ટ્રિક શિકારીએ મજાક કરતાં કહ્યું કે એક્સપ્રેસ ડોગી, આટલું નાનું સરખું સસલું તમે પકડી ન શક્યા કે છે અને ખાલી હાથે પાછા આવવું પડ્યું. તો જોઈએ આપણે દસમા નંબરના ચિત્રમાં કે એક્સપ્રેસ ડોગી કહે, અરે ભલા માણસ, હું દોડતો હતો તેને મારવા માટે અને તે દોડતું હતું જીવ બચાવવા માટે, દોડ દોડમાં ફેર હતો ને, સમજ્યા બાળમિત્રો? અહીંયા આગળ તમને આ વાર્તા ઉપરથી એ પણ ખ્યાલ આવી ગયો હશે, બરાબર, કે મારવાવાળા કરતાં બચવાવાળા એટલે કે જીવ બચાવવો ખૂબ જ
અઘરો હોય છે એના માટે આપણે ગમે તે પ્રયત્ન કરીએ, આપણામાં તાકાત ના હોય એના કરતાં પણ વધારે તાકાતથી આપણે આપણો દોડીને જીવ બચાવી શકીએ છીએ. એટલે સસલું નાનું હતું તેમ છતાં તે કૂતરા કરતાં વધારે ફાસ્ટ દોડતું હતું અને આખરે તેનો જીવ બચી ગયો. એટલે જેલા એક્સપ્રેસ ડોગીએ હન્ટ્રિક શિકારીને સમજાવતા શું કહ્યું કે હું એને મારવા માટે દોડતો હતો, એટલે આપણે એને પકડવું છે, પણ જેને જીવ બચાવવો છે એને તો એમ વિચારી જ લીધું કે ના મારે તો બચવું જ છે. જ્યારે પેલો શિકાર કરવો હતો એટલે તો એમ વિચારે કે શિકાર મળે તો સારું, ના મળે તો પછી એનો અફસોસ કરી શકાય નહીં, બરાબર. એટલે આમાં એ સસલાએ પોતાને પાસે જેટલી શક્તિ જેટલી તાકાત હતી એટલી બધી જ તાકાતનો ઉપયોગ કરી અને એક્સપ્રેસ ડોગી સામે પોતાનો જીવ બચાવ્યો. તો હવે આ વાર્તા પૂર્ણ થઈ એના પછીનું આપણે નીચેના જે પ્રશ્નોના જવાબ છે બરાબર તેના વિશે આગળ જોઈએ. તો જુઓ અહીંયા આગળ કહો, આપણે જે વાર્તા જોઈ એના વિશે થોડાક પ્રશ્નોના જવાબ છે તેની સમજૂતી આપણે જોઈ લઈએ. તો જુઓ ચિત્ર 5માં જોઈને તમને 100 વિચાર આવ્યો. તો ચિત્ર 5માં જોઈને અમને વિચાર આવ્યો કે એક્સપ્રેસ ડોગી હમણાં જ ફાસ્ટુ સસલાને ખાઈ જશે. કયો વિચાર આવ્યો? આપણે ચિત્ર નંબર 5 જોયું તો એમ થતું હતું કે આ ફાસ્ટુ સસલાને પેલો એક્સપ્રેસ ડોગી ઝડપથી પકડી પાડશે અને ખાઈ જશે. આપણને ચિત્ર જોતા એવું લાગે છે, બરાબર. ચાલો બીજો પ્રશ્ન જોઈએ. આપણે વાર્તાનું કયું વાક્ય તમને યાદ રહી ગયું અને કેમ? તો ચિત્રવાર્તા 9 હતી તેનું કયું વાક્ય? તો આટલું નાનું સરખું સસલું તમે ન પકડી શક્યા, જે હન્ટ્રિક શિકારી બોલે છે ને, હા તે યાદ રહી ગયું. આ વાક્ય યાદ રહી ગયું કેમ કે એક્સપ્રેસ ડોગી ખૂબ જ ઝડપથી પીછો કરતો હતો છતાં ખાલી હાથે પાછો ફર્યો, એટલે આ વાક્ય યાદ રહી ગયું. બાળમિત્રો આના સિવાય તમે તમારું બીજું વાક્ય પણ તમને યાદ રહ્યું હોય તે તમે લખી શકો છો, બરાબર. ચાલો એના પછીનો 3 નંબરનો પ્રશ્ન આપણે જોઈએ. તમારી પાછળ કૂતરું દોડે તો તમે ખૂબ વધારે ઝડપથી દોડી શકો કેમ? આનો જવાબ પણ તમારે જાતે આપવાનો છે, બરાબર. તેમ છતાં જો કોઈ વિદ્યાર્થીને ન ફાવે એવું હોય તો અહીંયા આગળ મેં જવાબ લખ્યો છે. એ તો સામાન્ય બાબત છે કે તમારી પાછળ કોઈ કૂતરું દોડે તો તમે ત્યાં એને કરડવા માટે ઊભા રહેશો ના, તમને જેટલું દોડતા આવડે એટલું તમે દોડીને બચી શકો છો, બરાબર. અથવા તો દોડતા દોડતા કોઈના ઘરમાં પણ જતા રહો છો, આવું કરો છો ને. તો હા, અમારી પાછળ કૂતરું દોડે તો અમે ખૂબ વધારે ઝડપથી દોડાય તેટલું દોડી શકીએ છીએ, કેમ કે કદાચ તે કૂતરું અમને કરડી પણ શકે, તેથી તેનાથી બચવા અમે ઝડપથી દોડી શકીએ છીએ. આપણી પાછળ તો આપણે જ્યાં રહેતા હોય ત્યાં જંગલી કૂતરા ના હોય એટલે આપણને મારી નાખે તો નહીં પણ આપણને કરડી શકે છે, બરાબર, બટકું ભરી શકે છે. એટલે આપણે એનાથી બચવા માટે આપણી પાસે જેટલી તાકાત હોય એટલી તાકાતથી આપણે દોડી અને એનાથી બચી શકીએ છીએ. ચાલો 4 નંબરનો સવાલ જોઈએ. આપણે તમે દોડીને જતા હોય થોડા થાકી જાઓ પણ તમારી પાછળ કૂતરું દોડે તો તમે શું કરો? હવે ધારો કે તમારી પાછળ કૂતરું દોડ્યું હોય, બરાબર, તમે કોઈ અજાણી સોસાયટીમાં ગયા હોય અને કૂતરું ત્યાં તમારી પાછળ દોડે, અથવા તો ઘણા બાળકો એવા હોય છે, તોફાની છોકરાઓ એવા હોય છે જેને કૂતરા શાંતિથી સૂતા હોય પણ તેને હેરાન કરવા ખૂબ જ ગમતા હોય છે, તો આવી વખતે કૂતરું જ્યારે જાગે છે અને એની પાછળ દોડે છે તો દોડતા દોડતા તમે થાકી જાઓ અને કૂતરું તેમ છતાં તમારી પાછળ આવતું હોય તો તમે શું કરો? ત્યાં ત્યાં ઊભા રહો કે દોડો? તો તમે કહેશો કે થાકી ગયા હોય તેમ છતાં આપણે દોડીએ છીએ, બરાબર. એટલે જેટલી ઝડપથી દોડાય તેટલો દોડવાનો પ્રયત્ન કરીએ છીએ. ચાલો એના પછીનું આપણે જોઈએ. આગળનો અભ્યાસ એટલે કે આગળની પ્રવૃત્તિઓ.
હવે આપણે પ્રશ્નોના જવાબ જોયા, એની નીચે બીજો એક આપ્યો છે, સાચા વિકલ્પ સામે સાચાની નિશાની કરો. તો પહેલું જોઈએ આપણે, ફાસ્ટું સસલું બહુ ઝડપથી દોડતું હતું. અને નીચે વિકલ્પો હતા, એક્સપ્રેસ ડોગીથી બચવા, હન્ટરિક શિકારીથી બચવા. આ બંને વિકલ્પોમાંથી જે સામાન્ય સાચો વિકલ્પ હોય તેની પર આપણે સાચું કરવાનું છે. તો સાચો વિકલ્પ કયો છે બાળમિત્રો? એક્સપ્રેસ ડોગીથી બચવા. શા માટે ફાસ્ટ ટુ સસલું બહુ ઝડપથી દોડતું હતું? હન્ટરિક શિકારી તો ઝાડ નીચે બેઠો બેઠો આરામ કરતો હતો, બરાબર. એનો પીછો કોણ કરતું હતું? તો એક્સપ્રેસ ડોગી. એટલે એક્સપ્રેસ ડોગીથી જીવ બચાવવા માટે ફાસ્ટ ટુ સસલું બહુ ઝડપથી દોડતું હતું. તો આપણે પહેલા નંબર ઉપર સાચાની નિશાની કરીશું. ચાલો બીજા નંબરનું. આટલું નાનું સરખું સસલું તમે પકડી ન શક્યા, એટલે કે? તો એમાં બે વિકલ્પો આપેલા છે, ફાસ્ટું સસલું જીવ બચાવવા માટે ઝડપથી દોડતું હતું, અને બીજા નંબરનો વિકલ્પ છે, ફાસ્ટું સસલું પકડવાની એક્સપ્રેસ ડોગીની ઈચ્છા નહોતી, બરાબર. તો જુઓ, આમાં પહેલું કયો વિકલ્પ છે? ફાસ્ટું સસલું જીવ બચાવવા ઝડપથી દોડતું હતું, એટલે એને પકડી શક્યો નહીં. કોણ? એક્સપ્રેસ ડોગી, બરાબર. એક્સપ્રેસ ડોગીની તો ઈચ્છા હતી, જેને જોઈ, સસલાને જોઈને એના મોઢામાં તો પાણી આવી જ ગયું હતું, પરંતુ તેનાથી પકડી શકાયું નહીં. એટલે આપણે પહેલા નંબરના વિકલ્પમાં સાચાની નિશાની કરીશું. આ ચિત્ર વાર્તામાં જીવ બચાવવાની કોને સૌથી વધુ જરૂર હતી? તો એક્સપ્રેસ ડોગીને કે ફાસ્ટું સસલાને? બરાબર, ફાસ્ટું સસલાને જીવ બચાવવાની સૌથી વધારે જરૂર હતી. ચાલો એના પછીનું જોઈએ આપણે. કૌંસમાં આપેલા શબ્દોને યોગ્ય સ્થાને મૂકો અને ફકરાને મોટેથી વાંચો. અહીંયા આગળ કૌંસમાં શબ્દો આપેલા છે તે આપણે જોઈ લઈએ. ઝડપ, દોડતા દોડતા, પાછળ, તેથી, બહાર, નીચે અને શિકાર, બરાબર બાળમિત્રો. આ શબ્દો આપેલા છે કૌંસમાં, તેનો ઉપયોગ કરી યોગ્ય સ્થાને યોગ્ય શબ્દ મૂકવાનો અને આ ખાલી જગ્યા પૂર્ણ કરવાની. તો તમે જ્યારે આ ખાલી જગ્યા પૂર્ણ કરો, જે શબ્દ મૂકો, ત્યારે કૌંસની નીચે તમારે જે લખ્યો હોય તે લીટી કરી દેવાનો, એટલે આપણને એમાં ભૂલ થાય નહીં કે આ શબ્દ વારંવાર ફરીવાર આવે નહીં. તો જોઈએ, હન્ટરિક શિકારી જંગલમાં ખાલી જગ્યા કરવા ગયો. તો હન્ટરિક શિકારી જંગલમાં શું કરવા ગયો હતો? શિકાર કરવા, બરાબર. અહીંયા આગળ શિકાર છે એ આપણે શિકાર લખી દેવાનું. ચાલો એના પછીનું. થાકી જવાથી બપોરના તાપમાં તે ઝાડ ખાલી જગ્યા બેઠો. હન્ટરિક શિકારી થાકી ગયો હતો શિકાર કરીને, પછી બપોરના તાપમાં તે ક્યાં બેઠો? ઝાડ ઉપર બેઠો કે ઝાડ નીચે બેઠો, ઝાડ પાછળ બેઠો? તો ઝાડની નીચે બેઠો. એટલે અહીંયા આગળ આપણે નીચે છે એની નીચે લીટી કરી દેવાનો અને જવાબ અહીંયા લખી દેવાનો. એટલે થાકી જવાથી બપોરના તાપમાં તે ઝાડ નીચે બેઠો હતો. ચાલો એના પછીનું જોઈએ. તેણે થોડેક દૂર એક્સપ્રેસ ડોગીને જોયો. ચાલો આગળ જોઈએ. એટલામાં ફાસ્ટું સસલાભાઈ ખાલી જગ્યા આવ્યા. ફાસ્ટું સસલાભાઈ દોડતા દોડતા આવ્યા, બરાબર. દોડતા દોડતા નીચે તમારે લીટી કરી દેવાની છે અને અહીંયા આગળ ખાલી જગ્યામાં શું લખવાનું છે? દોડતા દોડતા, બરાબર. અહીંયા દોડતા દોડતા આગળ ફાસ્ટું સસલું અને પાછળ એક્સપ્રેસ કૂતરું, બરાબર. આગળ ફાસ્ટું સસલું અને પાછળ એક્સપ્રેસ ડોગી. અહીંયા પા છ અળ
ફાસ્ટ સસલું બહુ ઝડપથી દોડે, તેથી એક્સપ્રેસ કૂતરો તેને ન પકડી શક્યો. જો અહીંયા પહેલી ખાલી જગ્યામાં શું લખવાનું? ફાસ્ટુ સસલું બહુ ઝડપ, ઝડપથી દોડે, તેથી આગળ કૌંસમાં તમારે નીચે લીટી કરતું જવાનું છે કે આ શબ્દ આવી ગયો છે. એક્સપ્રેસ કૂતરો તેને પકડી ન શક્યો. ફાસ્ટુ સસલું જંગલની બહાર નીકળી ગયું. બરોબર, ચાલો આગળ જોઈએ. અભિનય કરો. સૂચનાઓ મોટેથી વાંચો, વિદ્યાર્થીઓને તે મુજબ અભિનય કરવા કહો. પહેલું જુઓ, લખતા લખતા હસો, રડતા રડતા માથું ખંજવાળો, જોકા ખાતા ખાતા જુઓ, હસતા હસતા નાચો, ગાતા ગાતા લખો, મિત્રને પકડતા પકડતા ગાઓ, જમતા જમતા વાંચો, વાંચતા વાંચતા કૂદો, લડતા લડતા રમો, ખાતા ખાતા રડો. બાળમિત્રો, આ શબ્દો જોયા તમે, આ વાક્યો વાંચ્યા તમે, તો આમાં લખતા લખતા એવા શબ્દનો પ્રયોગ કરવામાં આવે છે. બરાબર, એટલે એકને એક શબ્દનો વારંવાર પ્રયોગ કરવામાં આવ્યો છે. બરાબર, એવી જ રીતના બીજા નંબરમાં પણ રડતા રડતા, ત્રીજામાં ખાતા ખાતા, હસતા હસતા. એટલે આ અભિનય એટલે કે નાટક કરવાનું છે. જો તમે શાળામાં હો તો તમને આ નાટક એટલે કે આ અભિનય કરાવત, લખતા લખતા હસાવત, રડતા રડતા માથું ખંજવાડાવત. બરાબર, તો અત્યારે આપણે આ અભિનય કરવાનો નથી, ફક્ત તેનું વાંચન કરવાનું છે. ચાલો એના ઉપરથી આપણે નીચેના જે વાક્યો આપેલા છે તો એ વાક્યની સૂચના જુઓ. વાક્યો ધ્યાનથી વાંચો, બે વાર શબ્દ વપરાય ત્યાં નીચે લીટી કરો. ઉપરની જેમ લખતા લખતા રડતા રડતા એવા શબ્દનો પ્રયોગ થાય, એકને એક શબ્દનો બે વાર પ્રયોગ થાય, એની નીચે આપણે લીટી કરવાની છે. તો જુઓ પહેલા નંબરનું, અમે દોડતા દોડતા ગિરનાર પર્વત ઉતર્યા. તો અહીંયા આગળ દોડતા દોડતા એની નીચે તમારે લીટી કરવાની છે. બરાબર, બીજા નંબરનું, હાથી હાફતા હાફતા કીડી બેન પાસે ગયો. એટલે અહીંયા આગળ હાફતા હાફતા શબ્દનો પ્રયોગ બે વખત થયો છે, એટલે એની નીચે આપણે લીટી કરી દીધી. ત્રીજા નંબરનું, ઇમરાનનો દડો પડતા પડતા પકડાઈ ગયો. તો પડતા પડતા બે વખત પ્રયોગ થયો, એટલે આપણે નીચે લીટી દોરી દીધી. ત્યાર પછી ચોથા નંબરનું, અક્ષરા ટીવી જોતા જોતા ઊંઘી ગઈ. જોતા જોતા એની નીચે લીટી. બરાબર, પાંચમા નંબરનું, મોબાઈલમાં વાતો કરતા કરતા હસવું આવ્યું. હસતા કરતા બે વખત આવ્યું, એટલે એની નીચે લીટી દોરવાની છે. છઠ્ઠા નંબરનું, નદી કિનારે ફરતા ફરતા પગ દુખી ગયા. ફરતા ફરતા. બરાબર, તો બાળમિત્રો આ થઈ ગયા એકને એક શબ્દનો વારંવાર એટલે કે એકથી વધારે બે વખત પ્રયોગ થયો, એની નીચે આપણે લીટી કરી. હવે આપણે જોઈએ આગળની પ્રવૃત્તિ. તો જુઓ, આમાં ત્રણ ત્રણના જૂથમાં બેસી સંવાદ બનાવો અને વર્ગમાં ભજવો. સંવાદ એટલે વાક્ય અથવા તો નાનો એવો ફકરો. સંવાદમાં રમતા રમતા, પડતા પડતા, ખાતા ખાતા, લખતા લખતા, શીખતા શીખતા જેવા શબ્દોનો ઉપયોગ કરો, એટલે નાનો એવો ફકરો બનાવી ત્રણ ત્રણના જૂથમાં દરેક વ્યક્તિ એક એક વાક્ય બોલવાનું છે, અને એની એ સંવાદ બનાવતી વખતે આ શબ્દોનો ઉપયોગ તમારે કરવાનો છે. ચાલો હવે એના પછીનું, નમૂના મુજબ શબ્દ બનાવો. તો અહીંયા આગળ નમૂના પ્રમાણે ખણ ખણ, ખણ આપ્યું છે એના પરથી ખણ ખણ. બરાબર, ત્યાર પછી ખણ ખણ પછી ગણ આપ્યું છે. શું આપ્યું છે? ગણ. તો ગણ ગણ, હણ તો હણ હણ, મણ મણ મણ, સણ સણ સણ, બણ બણ બણ, ચણ ચણ ચણ, જણ જણ જણ, ટપ ટપ ટપ, લખ લખ લખ, ખટ ખટ ખટ,
ઉપર જોઈ ગયા એ પ્રમાણે એક જ શબ્દનો બે વખત પ્રયોગ કર્યો છે, બરાબર. ચાલો આગળ જોઈએ. ચલો, સરસ મજાના ઉખાણા છે અને એને જોડકાની રીતે દર્શાવ્યા છે. ચિત્ર સાથે જોડો, અહીંયા આગળ ઉખાણા કહો અથવા જોડકા કહો. ચિત્રો આપેલા છે અને એનું ઉખાણું આપ્યું છે. એક પગવાળો માણસ, તો એક પગવાળો માણસ અહીંયા આગળ ચિત્રમાં શું છે? બિલાડીની ટો, બરાબર. શું છે એક પગમાં? બિલાડીની ટો. જોયું છે ને? હા, તો આને એક પગવાળા માણસ સાથે જોડી દેવાનું છે, બરાબર. ચાલો બીજા નંબરનું કાળી ટોપીવાળો માણસ. તો કાળી ટોપીવાળો અહીંયા આગળ શું છે? દીવાસળીની જે સળી આવે એની ઉપરનું માથું કેવું હોય છે? કાળું અને નીચે સફેદ સળી, એટલે આપણે એને દીવાસળી સાથે જોડી દઈશું, બરાબર. ત્યાર પછી ત્રીજા નંબરનું, હું એને જોઈશ, જોઉં છું પણ એ મને જોતો નથી. અહીંયા આગળ ચિત્રમાં અરીસો છે એટલે એની સાથે આપણે જોડી દઈશું. ચોથા નંબરનું, મારે તો પાણી આંખો એને ખેંચીને ચાખો. મારે તો ઘણી આંખો એને ખેંચીને ચાખો. તો એ શું છે? સીતાફળ. પાંચમા નંબરનું, સાંકડી ગલીનો છેડે તલાવડી. સાંકડી ગલી ને છેડે તલાવડી. તો અહીંયા આગળ ચિત્રમાં શું છે? કે સાંકડી ગલી એટલે કે ચમચી, બરાબર. અહીંયા આગળ જુઓ, આગળ આ શું છે? સાંકડી ગલી એટલે કે આ ચમચીનો હાથો અને આ ગોળ એટલે કે તલાવડી. તો આપણે એને સાંકડી ગલીને આ ચમચી સાથે જોડી દઈશું, બરાબર. ચલો છઠ્ઠા નંબરનું, તમારા ઉપરથી ચાલ્યું જાય તો તમને કંઈ ન થાય એવું કયું વાહન? કોઈ બી વાહન હોય, બસ તમારા ઉપરથી ચાલી જાય તો શું થાય? મરી જવાય, બરાબર. તો એવું કયું વાહન છે તમારા ઉપરથી જાય તો એ તમને કશું ના થાય? તો અહીંયા આગળ ચિત્રમાં વિમાન બતાવ્યું છે. એ તો આપણા છેક ઉપરથી ના જાય, માથા ઉપરથી આકાશમાં જાય એટલે આપણને કશું થાય નહીં, બરાબર. ચલો એના પછી સાતમા નંબરનું જોઈએ આપણે. મને કાપે એટલે લોકો ગીત ગાય છે, બરાબર. કોઈ વસ્તુને કાપે તો એને ગીત ગાય, તો એ કઈ વસ્તુ છે? હા, હેપી બર્થડે ટુ યુમાં આવે છે ને, હા, તો એ છે, બરાબર. તો કાપે, હા, આપણે કેક સાથે એને જોડી દઈશું, બરાબર. ચાલો હવે આઠમા નંબરનું, સીટી એની ઘરઘર વાગે ખાવાનું એ ઝટપટ બનાવે. સીટી એની ઝટપટ વાગે ખાવાનું ઝટપટ બનાવે. તો એ વસ્તુ કુકર છે, આપણે એને કુકર સાથે જોડી દઈશું. ચાર પગ હોવા છતાં ચાલી શકતું નથી. તો એ છે ટેબલ, બરાબર. તો બાળમિત્રો, અહીંયા આગળ તમે આ જોડકા અને ઉખાણા જોયા અને તેને જોડ્યા પણ હશે. તમારી પાસે પાઠ્યપુસ્તક છે તો આમાં જોઈને એને જોડી દેજો. ચાલો હવે આપણે એના પછીનું જોઈએ. કયો શબ્દ સાચો, સાચા શબ્દ પર ગોળ કરો. તો આમાં શબ્દો આપેલા છે તમને, બરાબર. તો એ શબ્દો જે હોય એની ઉપર, સાચા શબ્દ ઉપર તમારે બે શબ્દોમાંથી જે સાચો શબ્દ છે એની ઉપર ગોળ કરવાનું છે, બરાબર. તો અહીંયા આગળ જુઓ, ટાયર અને ડાયર. તો આપણે ટાયર ઉપર ગોળ કરીશું. પછી છે ટામર અને ડામર. તો ડામર ઉપર ગોળ કરીશું. ઘણા વિદ્યાર્થીઓ ટ અને ડમાં ખબર પડે નહીં, ટામર, બરાબર. ટામરને શું કહે? ટામર. એટલે એ વાક્ય, એ શબ્દ ખોટો પડે. અહીંયા આગળ ડામરના શબ્દ ઉપર આપણે સાચું કરીશું.
કકડાટ અને કકરાટ, તો કકડાટ સાચો છે, એની ઉપર આપણે ગોળ કરીશું. ટીલરી અને ટીલડી, તો ટીલડી સાચું છે, એની ઉપર ગોળ કરીશું. ચચરાટ અને ચચડાટ, તો ચચડાટ ઉપર ગોળ કરીશું. ઠળિયો અને ઢળિયો, તો ઠળિયો એ સાચો શબ્દ છે, એની ઉપર ગોળ કરીશું. ઠાળિયું અને ઢાળિયું, તો ઢાળિયા ઉપર આપણે ગોળ કરીશું. ઠામ અને ઢામ, તો આપણે ઠામ ઉપર ગોળ કરીશું. ઠાગા ઠૈયા અને ઢાગા ઢૈયા, તો ઠાગા ઠૈયા ઉપર આપણે ગોળ કરીશું. મઠોલી અને મઢોલી, તો મઢોલી ઉપર ગોળ કરીશું. હોય અને હોય, તો હોય એ સાચું છે, બરાબર, એટલે એને ઉપર આપણે ગોળ કરીશું. સોય અને સોઈ, તો સોય સાચો શબ્દ છે. ધડધડાટ ગડગડાટ, તો ધડધડાટ સાચું છે, ગડગડાટમાં કયો ગ આવે, ગણપતિનો, બરાબર, એટલે એ ખોટું છે. જળહળ અને જડહળ, તો અળવાળો સાચો શબ્દ છે. જળહળ એ ખોટું છે, અને જળ અળ, બરાબર, જળહળ એમ ચોખ્ખો શબ્દનો ઉચ્ચાર થવો જોઈએ. કાગળ અને કાગર, તો કાગળ એ સાચો શબ્દ છે. તો બાળ મિત્રો, અહીંયા આગળ આપણે સાચા શબ્દો જોઈ લીધા, તમને પણ ખ્યાલ આવી ગયો હશે, બરાબર, એટલે પાઠ્યપુસ્તકમાં સાથે સાથે ગોળ કરતા રહેજો. તમારે આ બધું નોટબુકમાં જે આ પ્રવૃત્તિઓ આજની કરાયેલી છે, પ્રશ્નોના જવાબવાળી ને બધી લખવાની છે નોટબુકમાં, બરાબર. ચાલો હવે નીચે જુઓ, જે લખવામાં તમારે ભૂલ થતી હોય તે શબ્દો ભૂલ સાથે અને ભૂલ વગર લખો. હવે અમુક શબ્દો અમુક બાળકોને નથી આવડતા બોલતા ને લખતા, તો અહીંયા આગળ છે ઓકીશું, બરાબર, એનો સાચો શબ્દ કયો છે, ઓશીકું, બરાબર. પછી ઘણા સાણસી અને ઘણા સાણસી, તો સાણસી એ સાચો શબ્દ છે. ત્યાર પછી મિલાડી, શું કહે છે બિલાડીને ઘણા બાળકો, મિલાડી, લાડી, તેને સાચું શું લખાય, બી લાડી, બરાબર. અહીંયા આગળ આ ક છે, ઓ કી શું, તો એનું સાચું ઓશીકું, બરાબર. ચાલો હવે આપણે આગળ જોઈએ, મને ઓળખો. બાળમિત્રો, પરીક્ષામાં પૂછાય છે મને ઓળખો, એ અહીંયા આગળ કૌંસ આપી દીધેલા છે. ઉંદર, હરણ, નાક, પતંગિયું, માછલી, પતંગ અને મોબાઈલ, તો એના પરથી નીચે વાક્યો આપેલા છે, એને બંધબેસતા શબ્દો તમારે મૂકવાના છે. એમાં જોઈએ આપણે પહેલા નંબરનું, ઉત્તરાયણમાં મારાથી આકાશ રંગબેરંગી થઈ જાય છે. સરસ, બધા જ બાળકોને ખબર પડી ગઈ કે ઉત્તરાયણમાં આકાશ કોનાથી રંગબેરંગી થઈ જાય છે, તો આપણે લખીશું પતંગ. જે જે શબ્દ આવી જાય એની નીચે લીટી કરતા રહેવાની, એટલે આપણે અહીંયા આગળ બોક્સમાં પતંગ અને અહીંયા આગળ આપણે પતંગ નીચે લીટી દોરી દઈશું, બરાબર. ચાલો હવે બીજા નંબરનું, પાણીમાં હું તરું છું, બહાર કાઢો તો મરું છું. જવાબ આવશે માછલી, તો અહીંયા આગળ આપણે માછલી નીચે લીટી દોરી દઈશું. ત્યાર પછી હલો હલો કહી પડે વટ, કદમાં નાનો પણ છે અને દુનિયાનો ખજાનો છે, બરાબર. હલો હલો આપણે શેમાં કરીએ છીએ, તો મોબાઈલમાં, બરાબર. મોબાઈલ વગર અત્યારે કંઈ પણ વસ્તુ શક્ય નથી, દરેકને મોબાઈલ ખૂબ જ ગમતો હોય છે, ખૂબ જ પ્રિય હોય છે. ચોથા નંબરનું, બે આંખોને રાખું અળગી, સુગંધ પારખું હું સગડી. સુગંધ, બરાબર, સારું બનાવ્યું હોય, સારી સુગંધ આવતી હોય તો શેનાથી આપણે કરીએ છીએ, નાકથી, તો અહીંયા આગળ નાક નીચે આપણે લીટી કરી દઈશું, બરાબર. મારે, પાંચમા નંબરનું, મારે રંગબેરંગી પાંખો છે, હું એક ફૂલ પરથી બીજા ફૂલ પર બેસું છું, તો એ શું છે, પતંગિયું. રંગબેરંગી પાંખો કોને છે, પતંગિયું. ચાલો અહીંયા પતંગિયા નીચે લીટી કરી દઉં. છઠ્ઠા નંબરનું,
ત્રણ અક્ષરનું નામ મારું પહેલો અને બીજો અક્ષર હર છે અને બીજો અને ત્રીજો અક્ષર રણ છે. પહેલો અને બીજો અક્ષર હર, તો આમાં શું આવશે? હર પહેલો અને બીજો અક્ષર, અને બીજો અને ત્રીજો કયો છે? રણ. તો બની ગયું હરણ, બરાબર. ચાલો અહીંયા આગળ હરણ લખીએ. આપણે સાતમા નંબરનું જોઈએ. આપણે હું ગણપતિનું વાહન છું, હું ચું 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 કરું છું. ગણપતિનું વાહન તો દરેક બાળકોને ખબર છે, અને ચું ચું કોણ કરે? તો ઉંદર. આપણે અહીંયા આગળ ઉંદર નીચે મીટી કરી દઈશું, બરાબર. અને નીચે બોક્સની અંદર આપણે ઉંદર લખી દઈશું, બરાબર. ચાલો, હા, હવે નીચે એક પ્રવૃત્તિ છે, હસવાની છે. તો એમાં જુઓ, તિમિર કહે જો આપણે જોવું હોય તો આંખો ખુલ્લી રાખવી જોઈએ. તો પ્રકાશ કે મને તો આંખો બંધ કરીને પણ દેખાય છે. તો તિમિર કહે બને જ નહીં, શું દેખાય છે? પ્રકાશ કહે અંધારું. અંધારું પણ જોવું જોઈએ ને, બરાબર. અંધારું દેખાય જ ને, આંખો બંધ કરે તો શું અંધારું દેખાય, એટલે એ પણ જોયું કહેવાય. એટલે આ હસવા જેવી બાબત બની ગઈ. આવ્યું ને હસવું તમને પણ બાળકો? તો બાળમિત્રો, આજનો આપણો ચોથો પાઠ અહીંયા આગળ પૂર્ણ થાય છે. અને જે આજનું હોમવર્ક છે એ પણ તમારે કરવાનું છે. તો આજનું હોમવર્ક કયું છે ખબર છે? હા, જે પાઠની નીચે પ્રશ્નોના જવાબ હતા એ તમારે લખવાના છે. એના નીચે જે ખાલી સાચા વિકલ્પો છે તે લખવાના છે. પછી કૌંસમાં આપેલા શબ્દોને પસંદ કરી યોગ્ય સ્થાન પૂર્ણ કરવાનું છે, એટલે કે જે ખાલી જગ્યાવાળો ફકરો હતો તે લખવાનો છે. ત્યાર પછી બબ્બે વખત પેલા શબ્દોનો ઉપયોગ થયો હતો ને, દોડતા દોડતા, હાફતા હાફતા, હા, એ છ વાક્યો લખવાના છે તમારે. એના નીચે નમૂના મુજબવાળું છે, ખણખણ, હણહણ, બરાબર, ગણગણ, એ વાળા શબ્દોનો મહાવરો તમારે કરવાનો છે. એના પછી જોડકા એટલે કે ઉખાણા, અને એના પછી સાચા શબ્દ ઉપર ગોળ કરો. ખોટો શબ્દ અને સાચો શબ્દ છે એ પ્રવૃત્તિ, અને મને ઓળખો ત્યાં સુધીનું હોમવર્ક તમારી ગુજરાતીની નોટબુકમાં સુંદર અક્ષરે લખી દેવાનું છે. તો આપણે આગળ ફરીથી મળીશું પાઠ પાંચમાં, બરાબર. ત્યાં સુધીનું હોમવર્ક તમે તૈયાર કરી દેજો. એકથી ચાર પાઠ સુધીનું ગુજરાતીની નોટબુકમાં જે પ્રમાણે વિડીયોમાં આપેલું છે તે પ્રમાણે તમારે પૂર્ણ કરી દેવાનું છે, બરાબર. તો ચાલો આવજો, ફરીથી મળીશું નવા પાઠ સાથે.